ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને હું ધારા દેસાઈ વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છમાં વિષય વિજ્ઞાન વિશે અભ્યાસ કરીશું આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાર્ટનો અભ્યાસ કરી ગયા છે ચલો આપણે ક્યાં પહોંચ્યા જોઈએ પાર્ટ પાંચ પ્રદાતોનું અલંગીકરણ શું છે પ્રદાતોનું અલગીકરણ પ્રદાતોને અલગ પાડેલા બતાવ્યા છે સેમાંથી જુઓ આમાં પણ બતાવ્યું છે જો ચાની ભૂકીને પાણી દ્વારા અલગ પાડતો ચાને અલગ પાડતા દેખાડ્યું છે ને તો લિક્વિડ અલગ બતાવ્યું છે અને ઘણીમાં અલગ પદાર્થ હતો દર્શાવેલો છે તેવી રીતે અહીં આ બતાવ્યું છે દૂધ કે દહીં તેમાંથી દૂધમાંથી દહીંને અલગ પાડતું દર્શાવ્યું છે આવી જ રીતે પદાર્થોને અલગ કરતા બતાવ્યા છે આમાં ચલો આપણે ક્યાં પહોંચ્યા જોઈએ જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે શું કે છે જ્યારે તેમાં પાણી ઉમારવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે શું કહે છે જેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે તો તેમાંથી ધૂળ અને માટી જેવા કણો હોય છે તે પાણીથી અલગ પડી જાય છે તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે શું કહે છે તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે જે રીતે કે ચોખા છે દાળ છે આ બધી વસ્તુ આપણે ધોઈએ છીએ ત્યારે શું થાય છે તેને ધોવાથી તેનામાંથી કચરો છે તે પાણી દ્વારા બહાર નીકળી જાય છે હવે પાત્રના તળીએ શું બેસી જશે શું કહે છે પાત્રના તળીએ શું બેસી જશે ચોખા કે દૂડ તો શું કહે છે ચોખા બેસી જશે કે દૂડ બેસી જશે શા માટે તમે જોયું છે કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે શું કે છે તમે જોયું છે કે ગંદુ પાણી જે અંદર ઉપર હોય છે કચરાવાળું તેને દૂર કરવા માટે જે પાત્રમાં જે વસ્તુ લીધી હોય છે જે અનાજ લીધું હોય કે જે પણ વસ્તુ લીધી હોય તેને નમાવવામાં આવે છે તે પાત્રની અંદરથી જેવી રીતે કે ચોખા આપણે ચોખા લીધા છે કે દાળ લીધી છે તેને ધોવાના હોય છે પાણી નાખીને તો તેને નમાવીને આપણે કચરો બહાર કાઢીએ છીએ ને જે પાણી દ્વારા બહાર નીકળી જાય છે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે શું કે છે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં વજનમાં જે ભારે ઘટક હોય છે તે ઉમેર્યા બાદ તેમાં તે નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ પણ કહે છે શું કહે છે તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે જ્યારે પાણી ધૂળયુક્ત દૂર કરવામાં આવે છે શું કહે છે ત્યારે એ પાણી હોય છે તે ધૂળયુક્ત દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ કહે છે શું કહે છે તે રીતે નિતારણ પણ કહે છે બાળકો આ તમારે યાદ રાખવાનું છે આકૃતિ પાંચ પોઈન્ટ આઠ ચાલો થોડા એવા મિશ્રણને શોધીએ તેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય શું કહે છે અલગ પાડી શકાય એવા બીજા શું કહે છે પદાર્થો આપણે શોધીએ કે તેના દ્વારા આપણે જે છે નિતારણ અને નિક્ષેપણ દ્વારા તેને અલગ પાડી શકાય આ જ સિદ્ધાર્થ એક એકબીજામાં ના ભળી જાય તેવા શું કહે છે આ જ સિદ્ધાર્થ છે તે એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે ક માટે પણ વપરાય છે શું કહે છે આ સિદ્ધાર્થ છે તે આ જ પ્રવૃત્તિ છે તે એકબીજામાં ના ભળી જાય તે માટે શું કહે છે બે પ્રવાહીને અલગ કરવા માટે પણ વપરાય છે શું કહે છે બે પ્રવાહીઓ હોય તેને અલગ કરવા માટે આ સિદ્ધાંત વાપરી વાપરી શકાય છે ઉદાહરણ તરીકે પાણી અને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે શું કહે છે પાણી અને તેલને આ રીતે અલગ કરી શકાય છે જો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડીવાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે શું કહે છે આ બંને પ્રવાહીને થોડો સા સમય સુધી ભેગા રહેવા દેવામાં આવે તો તે પોતાનો અલગ સ્તર બનાવે છે પાણી અને તેલ અલગ સ્તર બનાવે છે જે ઘટક જે શું કહે છે જે ઘટક ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે શું કહે છે તેને નિતાણ દ્વારા તે અલગ પાડી શકાય છે ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ શું કહે છે ચાલો આપણે ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો મેં કીધું ને આગળ કે ચા બનાવ્યા વખતે આપણે ચાની પત્તી આપણે દૂર કરવા માટે ગણીથી ગાળીએ છીએ ને તો પછી સામાન્ય રીતે આપણે ચાની પત્તી દૂર કરવા ગણીનો ઉપયોગ કરીએ છીએ નિતારણ કરવાનો પ્રયત્ન કરો શું કહે છે નિતારણ એટલે તેને ગાળવાનો પ્રયત્ન કરો તે બહુ મદદરૂપ નહીં થાય શું કહે છે તે બહુ મદદરૂપ નહીં થાય શું થોડી પત્તી ચામાં રહી જાય છે શું કહે છે થોડી પત્તી ચામાં રહી જાય છે હવે ચાને ગણીમાં રેડો શું છે ચા છે તેને ગણીમાં રેડો હવે આકૃતિ પાંચ પોઈન્ટ આઠ મિશ્રણના બે ઘટકોનું નિક્ષેપણ અને નિતારણ વડે અલગીકરણ શું કહે છે અલગ પાડવામાં આવ્યા છે કયા ઘટકોને મિશ્રણમાં બે ઘટકોનું નિક્ષેપણ કર્યું છે અને નિતારણ કરીને અલગ પાડ્યા છે હવે આગળ શું કહે છે શું ચાની બન બધી જ પત્તી ગણીમાં રહી જાય છે શું કહે છે ચાની બધી જ પત્તી હોય છે તે ગાળતી વખતે ગણીમાં જ રહી જાય છે નીચે આવતી નથી આ પદ્ધતિને ગાર્ડન કહે છે શું કહે છે આ પદ્ધતિને ગાર્ડન પણ કહે છે ગાળવાની પ્રક્રિયા પણ કહે છે આકૃતિ પાંચ પોઈન્ટ એકનો એક તો નિતારણ અને ગાર્ડન એ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાં ચામાંથી પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે શું કહે છે આકૃતિ પાંચ પોઈન્ટ એક આ એક છે તેમાં તો નિતારણ અને ગાર્ડન એ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાની પત્ત પત્તીને અલગ કરવા માટે ઉપયોગી છે ઘણી દ્વારા તમે અલગ કરો તે ઉપયોગી છે ને તો પછી ચાલો આપણે હવે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદ તેનું ઉદાહરણ જોઈએ શું કહે છે જે આપણે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી મેળવીએ છીએ શું કે છે ચોખ્ખું પાણી દર વખતે આપણે મેળવી શકીએ છીએ તેવો પ્રશ્ન તમને કર્યો છે ઘણીવાર નળમાં આવું પાણી ડોળું પણ હોય છે શું કહે છે આવનારું પાણી જે હોય છે એ ડોળું પણ હોય છે ઘણીવાર સાફ હોય છે ઘણીવાર ગંદુ પણ હોય છે તળાવ કે નદીમાંથી લાવેલું પાણી ખાસ કરીને વરસાદ પરથી વરસાદના કારણે તે ડોળું હોઈ શકે છે શું કહે છે તળાવમાંથી જે પાણી લાવેલું હોય છે કે નદીમાંથી પાણી પાણી આપણે લાવીએ છીએ તે ખાસ કરીને શું હજુ દોળવું હોય છે વરસાદના કારણે ચાલો કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ જોઈએ શું કહે છે અલગ પાડવાની પદ્ધતિઓ આપણે જોઈએ જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અને અશુદ્ધિઓ દૂર કરી શકાય શું કહે છે તેના દ્વારા આપણે જે પાણીમાં જે માટી આપેલી છે કચરો આપેલો છે તેને આપણે દૂર કરી શકીએ પ્રવૃત્તિ પાંચ શું કહે છે પ્રવૃતિ પાંચ નદી કે તળાવમાંથી થોડું પા ડોળું પાણી લો શું કહે છે નદી હોય કે તળાવમાંથી થોડું દોડું પાણી લો પ્રયોગ કરવા જો તે અપ્રાપ્ય હોય શું કે છે તે અપ્રાપ્ય હોય તો પ્યાલામાં પાણી લઈ તેમાંથી થોડી માટી નાખો શું કે છે જો તે પાણી આપણે ના મેળવી શકીએ શકીએ એવું હોય તો શું એક પ્યાલો લો અને પ્યાલામાં થોડુંક માટી નાખી દો તેને અડધો કલાક સ્થિર થવા દો શું કે છે અડધો કલાક તેને સ્થિર જ રહેવા દો મૂકી રાખો પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો શું કે છે પાણીનું ધ્યાનપૂર્વક ચકાસણી કરો અને તમારા તમ શું કહે છે તમારા અવલોકનોને નોંધો શું કે છે તમારા અવલોકનો હોય જે પ્રયોગ કરો તેને નોંધો શું પાણીના તળિયે થોડી માટી બેસી જાય છે શું કે છે પાણીના તળિયે જે માટી નાખી હતી એ બેસી જાય છે કે નથી બેસી જતી તે તમે જુઓ શા માટે આ પદ્ધતિ તમે શું કહેશો શું કહે છે શા માટે બેસી જાય છે તો આ પદ્ધતિને તમે શું કહેશો હવે પાણી શું પાણીના તળે થોડી માટી બેસી જાય છે આ મા આ શા માટે થાય છે આવું આ પદ્ધતિ તમે પદ્ધતિને તમે શું કહેશો હવે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો શું કે છે પાણીને ખલેલ એટલે હલે નહીં એ રીતે સામાન્ય રીતે તેને નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો શું કે છે ઉપરનું પાણી છે તેને બીજા પ્યાલામાં પડવા દો જુઓ આ પ્રયોગ કરેલો બતાવે છે આરામથી બીજા પ્યાલામાં પડવા દો એમ કહે છે હવે આગળ શું કહ્યું છે આકૃતિ પાંચ પોઈન્ટ આઠ આ રીતે તમે શું કહેશો શું કહે છે આ રીતને તમે શું કહેશો આ બીજા પહેલાંમાં રહેલું પાણી હજુ પણ દોડું અને ધૂધળું છે શું કહે છે બીજા પહેલાંમાં રહેલું પાણી છે હજુ પણ દોડું અને ધૂધળું છે સાફ નથી હવે તેને ગાળી લો શું કહે છે હવે તેને ગાળી લો શું ચાની ગણી કામ લાગશે શું કહે છે તે પાણી ગાળવા માટે ચાની ગણી છે તે કામ લાગશે ચાલો કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીએ શું કહે છે કાપડનું ટુકડું હોય કો કોટનનું કે સુતરા તેના દ્વારા આ પાણીને આપણે ગાળવાની કોશિશ કરીએ કાપડના ટુકડામાં વણાટના દોરાઓ વચ્ચે નાના કાણા કે છિદ્રો રહેલા હોય છે શું કહે છે કાપડનો જે ટુકડો હોય છે તેની વચ્ચે જે હોય છે ઝીણા ઝીણા છિદ્રો રહેલા હોય છે તેના દ્વારા આપણે ગાળી શકીએ છીએ પાણીને અને કચરો ઉપર રહે છે આ કાપડના ટુકડાના છિદ્રને ગણી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે શું કહે છે આ કાપડના ટુકડાને આપણે ગાળવા માટે ઉપયોગમાં લઈ શકાય છે ગણીનો ઉપયોગ કરીએ છીએ તે રીતે આનો ઉપયોગ કરી શકાય છે શું કીધું છે કે જે કપડું હોય છે તેના દ્વારા તમે ગણી ગણીની તરીકે તેનો ઉપયોગ કરી શકો છો અને પાણી ગાળી શકો છો તમારા ઘરમાં પણ તમે જોયું હશે ઘણીવાર તમારી માતા છે પાણી ગાળવા માટે કપડાનો ઉપયોગ કરતી હશે જોયું છે ને બાળકો ગણીની જગ્યાએ કપડાનો ઉપયોગ કરે જેનાથી પાણી શુદ્ધ રીતે આપણે ગાળી શકીએ છીએ બાળકો આજના વિડીયોમાં આપણે આગળ આગળના આજના વિડીયોમાં આટલો જ અભ્યાસ કરીએ છીએ પાઠનો આગળના વિડીયોમાં આગળના પાઠનો અભ્યાસ કરીશું બાળકો તમારે તમારી નોટબુકમાં નિક્ષેપણ છે પછી નિતારણ છે તેવી જ રીતે ગાર્ડન છે આ બધી વ્યાખ્યાઓ નોટબુકમાં લખવાની રહેશે અને તૈયાર કરવાની રહેશે આ તમારું હોમવર્ક છે